Aqui na Rau. Vai vir a mais de um. જો શું છે બધા મળીને કેટલા શું છે બાળકો બધા મળીને કેટલા જો ગઈકાલે તમે શું ભણ્યા હતા ગઈકાલે આપણે આ ભણી ગયા કેટલા 66 તો 6 લખ્યા છે 2 છે તો 2 લખ્યા કુલ મળીને કેટલા 60 થાય બાળકો 8 પછી અહીંયા જો ચિત્રમાં કેટલા ટામેટા છે 5 પછી બીજા ખાનામાં ટામેટા જોવા મળે છે તો ના એટલે શું લખવાનું શૂન્ય 5 ટામેટા છે તો અહીંયા 5 લખવાનું અહીંયા કશું છે ને એટલે શું લખવાનું શૂન્ય અહીંયા કેટલા ટામેટા છે 5 તો અહીંયા કેટલા થાય 5 * 5 પછી જો અહીંયા કેટલા ચીવડા છે તો 4 તો આપણે ચોગર 4 લખ્યા છે અહીંયા કેટલા ચીવડા છે 2 તો આપણે 2 લખ્યા પછી અહીંયા કુલ મળીને કેટલા જીવડા થાય તો કેટલા જીવડા છે બાળકો 6 તો આપણે અહીંયા લખ્યું 6 ગણે છો હવે અહીંયા જો કેટલી ચોપડીઓ આપેલી છે જો જોવા મળે છે 2 તો આપણે અહીંયા બગડે 2 લખ્યા અહીંયા જો કઈ જોવા મળે છે કશું નહીં એટલે આપણે શું લખ્યું બાળકો 0 પછી અહીંયા કેટલી છે ચોપડી 2 છે તો આપણે શું લખ્યું અહીંયા બગડે 2 હવે એવી જ રીતે આપણે અહીંયા શું કરવાનું છે એવી જ રીતે આપણે લખવાનું છે શું છે અહીંયા બધા મળીને કેટલા છે ને તમને આ ઉંદરના હાથમાં જોવા મળે છે શું જોવા મળે છે જો આ મોટો ઉંદર છે આ નાની બિલાડી જોવા મળે છે બંને બિલાડીઓ જોવા મળે છે બાળકો જો આ મોટી બિલાડીના હાથમાં શું છે કેટલા ફૂલ છે 1 2 3 4 કેટલા ફૂલ છે 4 તો અહીંયા ચોગડે 4 લખ્યા છે પછી અહીંયા જો નાની બિલાડીના હાથમાં શું જોવા મળે છે કેટલા ફૂલ છે તો 3 1 2 ને 3 તો ત્રગડે 3 લખ્યા છે ને પછી અહીંયા જો આ ફૂલદાનીમાં કેટલા ફૂલ જોવા મળે છે ગણવાના છે આપણે તો 1 2 3 4 5 6 ને 7 કેટલા ફૂલ છે 7 તો કેટલા થાય 7 * 7 જો કેટલા કિંમત કરવાના 3 હવે કેટલા કિંમત થાય ગણવાના છે 1 2
જો કેટલા ગલુડિયા જોવા મળે છે નાના જો શું પીવા આવે છે દૂધ પીવા આવે છે કેટલા ગલુડિયા છે કૂતરાના તો 1 2 3 4 કેટલા ગલુડિયા છે બાળકો 4 તો આપણે અહીંયા કેટલા લખવાના 6 ગડે 4 લખ્યા 6 ગડે 4 જો મેં લખ્યા ને હવે અહીંયા જો કેટલા ગલુડિયા છે 1 અને 2 કેટલા છે બાળકો 2 તો આપણે અહીંયા ખાનામાં શું લખવાનું બ ગડે 2 જો મેં બગડ 2 લખ્યા હવે અહીંયા જો કેટલા ગલુડિયા છે કુલ મળીને કેટલા ગલુડિયા થાય છે એ ગણવાના છે તો 1 2 3 4 5 6 કેટલા ગલુડિયા છે બાળકો 6 તો આપણે અહીંયા કેટલા લખવાના 6 6 ગડે 6 જો મેં 6 ગડે 6 લખ્યા આ બોર્ડ ઉપર સમજાવો જો કેટલા દૂધ પીવા આવ્યા છે ગલુડિયા બાળકો 4 પછી અહીંયા લીલી લીલી કલર છે પત્તાકાની છે સરવાળો છે શું કહેવાય આને આને કઈ કહેવાય બાળ કહેવાય દાખલા આને નિશાની કઈ કહેવાય સરવાળો એટલે પત્તાકા શું કહેવાય પત્તાકા પત્તાકા એટલે સરવાળો શું કહેવાય સરવાળો પછી કેટલા જો આ બાળકના હાથમાં કેટલા દેખાય છે હાથમાં કેટલી લખોટીઓ જોવા મળે છે તો 1 2 3 4 જોવા મળી તમે બુકમાં જોજો આમાં તમને નહીં જોવા મળે ધ્યાનથી અને ગણાશે પણ નહીં પણ તમે બુકમાં જોશો તમારી ચોપડીમાં તો લખોટીઓ જોવા મળશે કેટલી લખોટીઓ છે 4 પછી બીજા બાળકના હાથમાં જુઓ કેટલી લખોટીઓ છે તો 1 2 3 4 એક બાળકના હાથમાં લાલ લખોટી છે બીજા બાળકના હાથમાં પીળી લખોટી છે એના હાથમાં પણ 4 લખોટી છે એટલે આપણે શું કરીશું 6 4 લખીશું અહીંયા હવે આ બાળકના હાથમાં કુલ કેટલી લખોટીઓ છે એ આપણે શું કરવાની છે ગણવાની છે આ બાળકના હાથમાં કુલ કેટલી લખોટીઓ છે એ ગણવાની છે તો 1 2 3 4 5 6 7 8 કેટલી લખોટીઓ છે બાળકો 8 તો આપણે શું લખવાનું 8 અડે 8 આ બોર્ડ ઉપર તમને સમજાવું જો એક બાળકના હાથમાં 4 લખોટી છે લાલ રંગ અને બીજા બાળકના હાથમાં કેટલી લખોટી છે પીળા રંગની લખોટી છે એકના હાથમાં 4 લખોટી કેવી છે લાલ રંગની છે અને બીજા બાળકના હાથમાં કેટલી લખોટીઓ છે પીળા રંગની એના પણ હાથમાં કેટલી લખોટીઓ છે 4 બંનેના હાથમાં 4 4 લખોટીઓ છે બરાબર તો કુલ મળીને કેટલી લખોટીઓ થાય એ આપણે શું કરવાનું છે ગણવાનું છે શું કરવાનું છે
થઈ ગયા. જો હવે આપણે શું શીખ્યા ગણિત ગમતમાં બધા મળીને કેટલા, શું શીખ્યા બધા મળીને કેટલા, કેટલા એટલે શું કહેવાય સરવાળો, શું કહેવાય બાળકો સરવાળો, સરવાળો એટલે વત્તાકાર, શું કહેવાય આને વત્તાકાર. આ કઈ ગણતરી આપણે શીખ્યા વત્તાકારની, સાની ગણતરી શીખ્યા વત્તાકારની. ચાર ને ત્રણ કેટલા થાય સાત, ચાર ને બે કેટલા થાય છ, અને ચાર ને ચાર કેટલા થાય બાળકો આઠ. હવે પાન નંબર ચોપન, પાન નંબર કયો બાળકો ચોપન, ગણિત ગમત, ગણિત ગમત માં પાન નંબર ચોપન બધા મળીને કેટલા, તમારે આજે એટલું વર્ક કરવાનું છે. કરશો ને બાળકો, હા કે ના કરશો ને? હા, તમે જો આ વિડીયો ધ્યાન આપીને જોશો અને તમારી ચોપડીમાં મેં જે તમને અહીંયા સમજાવ્યું છે, જે વર્ક કરાયું છે અહીંયા ક્લાસ વર્ક, એ તમારે ઓનલાઈન વિડીયોથી તમારે શું કરવાનું છે, તમારી ચોપડીમાં લખવાનું છે. શું કરવાનું છે બાળકો? તમારી ગણિત ગમતની ચોપડીમાં લખવાનું છે.